Let's start second lecture of motion in one dimension. कल आपने जो तो what is distance and displacement, velocity, speed and velocity. Okay? What is the unit of distance? Meter. What is the unit of speed? Speed kilometer. Kilometer per hour or meter per second or centimeter per second, right? तो देना unit याद रख जो सेमा होए. Distance and displacement. Distance or displacement measured in meter एना unit ऐसा unit भी हाथ करूँ चुन system of international एना unit meter छे. Speed or velocity no unit छे meter per second right. अबे आज ही आपने जुए छे no acceleration छे acceleration कल आपने जो तो ने वेरिए यूनिफॉर्म स्पीड स्पीड क्या रहता है बदला है डिस्टेंस वेलोसिटी क्या रहता है मैग्नीट्यूड चेंज ये तेरे मैग्नीट्यूड चेंज का ही क्या है अने टोटल डिस्टेंस
upon total time taken. Total distance kitlu karyu 20, 30 ane 10. 40 km jetlu distance cover karyu. Ane kitla kalak ma 1, 2 ane 3 hour ma. Samajh ma? To 60 total ma. 30, 40 to 60, 60 km, sorry. 60 km, 20. So average distance kitlu cover karyu? 20 km. जरे average speed की बात करें तो मतलब कि average speed 20 है. Not necessary every time the car is moving with 20 km per hour. Maybe moving with more than 20 km per hour sometime and with less than 20 km per hour. जबकि एक 20 km per hour है तो 20 km और भी बदरे speed की चाली हुई ना थी ऊंची speed भी की चाली हुई. પણ આખા લેન્થ ઓફ જે પાથ છે તમારી જર્ની છે એની એવરેજ સ્પીડ 20 કિલોમીટર પર આ છે. આ સમજાયું? ઇઝ અ મેં સમજાવ્યું તમને યુનિફોર્મ સ્પીડ, વેરિયેબલ સ્પીડ અને સ્પીડ વેરિયેબલ હોય તો આપણે એવરેજ સ્પીડ ફાઇન્ડ કરી શકીએ. જો જો યુનિફોર્મ સ્પીડ હોય ને તો એની એવરેજ સ્પીડ પણ સેમ જ હોય. સમજાયું? યુનિફોર્મ સ્પીડ છે પહેલા 1 અવર માં 20 કિલોમીટર, પછીના 1 અવર માં પણ 20 કિલોમીટર, પછીની 1 અવર માં પણ 20 કિલોમીટર છે. તો એક સરખા ટાઈમ માં એક સરખો ડિસ્ટન્સ કવર કરે છે. એને ડાયરેક્શન ચેન્જ કરે છે તો આપણે સ્પીડ કહી શકીએ, વેલોસિટી ના કહી શકીએ. તો એવરેજ સ્પીડ તો બધામાં સરખી સ્પીડ છે તો એવરેજ સ્પીડ પણ એટલી જ આવે કેટલી જે દરેક સેગમેન્ટમાં છે. ટોટલ ડિસ્ટન્સ કેટલું? 60/3. तो ए है 20 किलोमीटर पर आवर, गामा भी 20 किलोमीटर पर आवर, 20 किलोमीटर पर आवर, 20 किलोमीटर पर आवर. तो यूनिफॉर्म स्पीड हो तो हमें एवरेज स्पीड फाइंड करवानी जरूरत नहीं, बट वेरिएबल स्पीड हो तो अपने एवरेज स्पीड फाइंड करनी पड़ेगी. ओके, पर हमें यहां वेलोसिटी की बात करिए. ओके, द बॉडी इज मूविंग इन अ स्ट्रेट लाइन. स्ट्रेट लाइन में जाए छे पर इक्वल इंटरवल में जो इक्वल डिस्टेंस कवर करे અને ડાયરેક્શન પણ ચેન્જ નથી કરતા, રાઈટ? મેગ્નિટ્યુડ બી ચેન્જ ના થાય, ડાયરેક્શન બી ચેન્જ ના થાય, ધેન વી કેન સે ધેટ ધ બોડી ઇઝ મૂવિંગ વિથ અ યુનિફોર્મ વેલોસિટી. નાઉ અહીંયા સુધીની વાત કરીએ તો બોડી ઇઝ મૂવિંગ વિથ અ યુનિફોર્મ વેલોસિટી. બટ વેન ઇટ ટેક્સ ટર્ન, દો ધ મેગ્નિટ્યુડ રિમેન સેમ બટ ડાયરેક્શન ચેન્જ થઈ જાય તો બોડી ઇઝ મૂવિંગ વિથ અ યુનિફોર્મ વેલોસિટી ઓર અ વેરિયેબલ વેલોસિટી. વેરિયેબલ વેલોસિટી. તો અહીંયા જ્યારે ટર્ન લે તો આપણે એમ કહીએ છીએ કે બોડી ઇઝ મૂવિંગ વિથ અ વેરિયેબલ વેલોસિટી. વેલોસિટી ચેન્જ થઈ ગઈ, રાઈટ? તો બે વસ્તુ, તો એમાં વી એવરેજ કેવી રીતે મળે? વી એવરેજ એ તમારે આગળ આવશે. વી એવરેજ કેવી રીતે મળે? વેલોસિટી નું એવરેજ પણ થાય. સ્ટાર્ટિંગ ની વેલોસિટી પ્લસ ફાઇનલ વેલોસિટી બાય 2, રાઈટ? સ્ટાર્ટિંગ માં સપોઝ જો ડાયરેક્શન ચેન્જ થાય તો વી એવરેજ ના લેવાનું હોય, પણ મેગ્નિટ્યુડ ચેન્જ થાય. જેમ કે અહીંયા 10 કિલોમીટર પર આર છે અને એની વધીને ફાઇનલી અહીંયા 30 કિલોમીટર પર આર થઈ. તો જે સ્ટાર્ટિંગ ની જે વેલોસિટી છે ને, આઉટ ટેક્સ બુક માં નથી આપ પણ હું કરાવું છું. સ્ટાર્ટિંગ ની જે વેલોસિટી છે ને આપણે યુ કહીએ છીએ. તો આખા ચેપ્ટર માં આવશે પાછળ. શરૂઆત ની વેલોસિટી ને શું કહેવાય? યુ કહેવાય. આ ફાઇનલ વેલોસિટી છે. ફાઇનલ વેલોસિટી કેટલી છે? વી છે. શરૂઆતની વેલોસિટીને યુ કહેવાનું, ફાઇનલ વેલોસિટીને વી કહેવાનું. તો એવરેજ વેલોસિટી કેટલી થાય? કારણ કે ડાયરેક્શન ચેન્જ નથી કરતી. એવરેજ વેલોસિટી જ્યારે ડાયરેક્શન ચેન્જ કરી લે ને ત્યારે એવરેજ વેલોસિટી આપણે ફાઇન્ડ ના કરી શકીએ, રાઈટ? પણ એવરેજ વેલોસિટી ઇક્વલ ટુ યુ પ્લસ વી બાય 2 થાય. એટલે કે 10 પ્લસ 30 બાય 2 યાની 40 બાય 2 યાની 20 કિલોમીટર પર આર થાય. સમજમાં આવ્યું? ઓકે, આ હતું વેલોસિટી. હવે છે એસેલરેશન. વેરી ઇમ્પોર્ટન્ટ. એસેલરેશન કોને કહેવાય? ચેન્જ ઇન રેટ ઓફ ચેન્જ ઇન વેલોસિટી. રેટ ઇઝ ધ ટાઈમ. Velocity upon time. The rate of change in velocity is known as acceleration. मतलब velocity change થાય છે. Velocity change થાય છે. યાની તો એ uniform velocity થી જાય છે કે નથી જતી?
वेलोसिटी चेंज થાય છે તો યુનિફોર્મ વેલોસિટી કહેવાય કે ના કહેવાય ના કહેવાય કારણ કે એની વેલોસિટી તો ચેન્જ થાય છે જો એની વેલોસિટી ચેન્જ થાય છે તો એ વેરિયેબલ વેલોસિટી છે તો વેરિયેબલ વેલોસિટી જે જતું હોય ને યાદ રાખજો ધ બોડી વિચ ઇઝ મૂવિંગ વિથ અ વેરિયેબલ વેલોસિટી વી કેન સે ધેટ ઇટ ઇઝ અન્ડર એસેલરેશન રાઈટ પણ એટલે એટલી સ્પીડ થી જાય એની સ્પીડ વધતી ભી નથી ઘટતી ભી નથી તો એસેલરેશન ઝીરો કહેવાય નો એસેલરેશન એસેલરેશન થતું જ નથી રાઈટ In general, the body never go with uniform velocity. That is quite not normal. आपने साइकिलिंग हमें यहाँ से हमारा घर आओ, तो तू एक स्पीड थी आओ, एक वेलोसिटी थी आओ, जो नो, you take turns as well as the magnitude also changes and somehow decreases also. गाया भी जाए तो बंद कर दे, ऊँचू कर दे, वोड़े पच्चों सीधो रस्तो आओ तो कभी fast चलाओ, right? तो जी variable velocity चे ना ये normal चे. Uniform velocity normal नहीं. Possible nothing, right? In general, the moving bodies do not have a uniform velocity. For example, a cyclist moving with a busy street. एक साइकिल चलावे जो busy street माती चल जाए. Street इतना रास्ता कोई ना busy रास्ता ऊपर भी जाए चल जाए. वहाँ शाम को बड़ा पीछे ने बहुत धम मारा सो पीछे. तो ये सुपर स्टार्टिंग में ही साइकिल बहुत हरे फास्ट भी चले पची धीमी चले पाँची फास्ट चले एंड सो. तो it is moving with a uniform velocity or a variable velocity. Variable velocity, right? The body which is moving with a variable velocity, it undergoes acceleration motion. Now, accelerated motion, right? So, in such a case, the cyclist is said to be an accelerated motion. So, what is the definition? The rate of change in velocity is known as acceleration. A definition is acceleration. Velocity is for speed. Ni definitions for the speed. Kone ke bhai rate of change. Rate of change of distance is known as speed. Okay, अने नीचे हाथू के total distance upon total time इन्हें speed की थी. Bad definition लकी थी ना मैं. हाँ अने आप बाजू हाथू rate of change of motion लकी थी. Distance नहीं. Rate of change of motion of a body in a particular direction is known as rate of high velocity. Velocity अथवा तो total displacement upon total time is known as a velocity. क्योंकि direction जो है, right? Positive acceleration होने के बाद, positive acceleration मतलब अभी यहाँ पर direction change था इसलिए ये नहीं consider करिए, magnitude change था इसलिए. पॉजिटिव एक्सेलरेशन નો મતલબ થાય કે તમે એક સીધા રસ્તા પર જાઓ છો એટલે વેલોસિટી ની વાત છે ડાયરેક્શન ચેન્જ નથી કરતા પણ ફર્સ્ટ અવર માં તમે 10 કિલોમીટર ચાલ્યા પછીના 1 અવર માં તમે 12 કિલોમીટર ચાલ્યા પછીના 1 અવર માં તમે 15 કિલોમીટર ચાલો પછીના 1 અવર માં 20 કિલોમીટર ચાલો છો યુ કેન સી 10 કિલોમીટર પર આવર 20 કિલોમીટર પર આવર 15 કિલોમીટર પર આવર 20 किलोमीटर पर आर इन द सेम डायरेक्शन द वेलोसिटी इंक्रीजेस सो इट इज नॉट यूनिफॉर्म वेलोसिटी एक सरखा टाइम में एक सरखा डिस्टेंस कवर नहीं करता इट इज नॉट यूनिफॉर्म वेलोसिटी बट इन अ सेम इक्वल इंटरवल ऑफ अ टाइम डिस्टेंस कवर्ड इज मोर एंड मोर कंटीन्यूअसली एनु जे डिस्टेंस कवर થાય છે વધતું જ જાય છે એનો મતલબ તમે એક્સેલરેટર સમજો છો છે તમે જ્યારે એક્સેલરેટર આપો છો तो पहली सेकंड आप आपता जाओ छो तो पहली सेकंड जी डिस्टेंस करियो ना करता बीजी सेकंड में વધારે डिस्टेंस करो आओ होय पहली सेकंड में आटलू डिस्टेंस कवर करियो है बीजी सेकंड में आटलू डिस्टेंस कवर करियो है तीजी सेकंड में आटलू डिस्टेंस कवर करियो है इन इक्वल इंटरवल ऑफ टाइम यू कवर द अनइक्वल डिस्टेंस सो इट्स अ वेरिएबल वेलोसिटी बट इट्स स्पीड इंक्रीज इट्स वेलोसिटी इंक्रीजेस एंड इंक्रीजेस इज नोन एज पॉजिटिव एक्सेलरेशन जेनी स्पीड इंक्रीज 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 तो थोड़ी जल्दी हुआ तो ये पॉजिटिव एक्सेलरेशन क्या है ओके इफ द वेलोसिटी ऑफ अ बॉडी इंक्रीजेस विद रिस्पेक्ट टू टाइम टाइम साथ ही यानी वेलोसिटी इंक्रीज होती जाए राइट यहां 1 मीटर कवर करियो यहां 3 मीटर कवर करियो यहां 5 मीटर कवर करियो तो आ आ मां यानी जो वेलोसिटी छे 1 मीटर पर सेकंड के भाई
आप 3 मीटर पर सेकंड के भाई आप 5 मीटर पर सेकंड के यानी वेलोसिटी इंक्रीज करती चाहिए दिस इज नोन एज अ पॉजिटिव एक्सेलरेशन नेगेटिव एक्सेलरेशन एक वो नेगेटिव एक्सेलरेशन बोले के भाई तुम ब्रेक मारी देते एकदम फास्ट गाड़ी जाए छे एक्टिवा जाए छे और तुम अचानक बंद कर देती मतलब चावी बंद कर देती तो थोड़ा टाइम सुधी तो चलते ना तो फास्ट साइकिल चलाई एकदम फास्ट एकदम फास्ट एकदम फास्ट और पीछे पेडल मारवानू बंद कर देती राइट तो शू थे पहली सेकंड में तुम बहुत बड़ी डिस्टेंस कवर करी और फ्रिक्शन ने लीधे बीजी सेकंड में एनाथी ओछू डिस्टेंस कवर तीजी सेकंड में एनाथी भी ओछू और एनाथी भी ओछू एंड फाइनली एनाथी भी ओछू एंड स्टॉप इन ए इक्वल इंटरवल ऑफ टाइम द डिस्टेंस कवर्ड इज डिफरेंट सो वेलोसिटी इज डिफरेंट इन द सेम डायरेक्शन सपोज यहां 5 मीटर छे यहां 4 मीटर छे यहां 3 मीटर छे यहां 2 मीटर छे यहां 1 मीटर छे और 1 सेकंड में एक सेकंड में तो यानी स्पीड 5 मीटर पर सेकंड 4 मीटर पर सेकंड 3 मीटर पर सेकंड 2 मीटर पर सेकंड एंड जस्ट 1 मीटर पर सेकंड यू कैन सी इट्स वेलोसिटी डिक्रीजेस विद द पैसेज ऑफ टाइम सो दिस काइंड ऑफ एक्सेलरेशन इज नोन एज नेगेटिव एक्सेलरेशन भाई एक्सेलरेशन कोने के भाई कहीं का स्पीड बढ़ भी अथवा घट भी जाए जो एनी है स्पीड थी जतू होए स्पीड बढ़े भी नहीं ने घटे भी नहीं तो एने यूनिफॉर्म वेलोसिटी के भाई यूनिफॉर्म वेलोसिटी यानी नो एक्सेलरेशन चेंज ना थी है ना तो चेंज ने जो एक्सेलरेशन के भाई पर चेंज ना थी चेंज जीरो कोने के भाई कि सपोज पहला पहली सेकेंड में अपन 3 मीटर बीजी सेकंड में अपन 3 मीटर त्रीजी एक सेकंड में अपन 3 मीटर तो यहां वेलोसिटी कितनी 3 मीटर पर सेकंड 3 मीटर पर सेकंड 3 मीटर पर सेकंड तो चेंज कितना जीरो चेंज कितना जीरो तो चेंज ने ज एक्सेलरेशन कहे चलो यहां चेंज कितना 1 तो एक्सेलरेशन 1 थो वन जितनी स्पीड यहां कितना थयो एक्सेलरेशन कितना थयो 2 थयो भी खबर पड़े चेंज ने एक्सेलरेशन कहे 2 जितनी वधी પછી यहां एक्सेलरेशन कितना 2 फरी थी 2 राइट सो मतलब जो चेंज छे ने एक्सेलरेशन कहेवाय કેટલું વધે છે જેટલું છે ને કહેવાય ના કે એક્સેલરેશન 4 થયો નો તો સ્પીડ હતી પણ પહેલા હતી અને પછી કેટલી થઈ राइट तो એને એનું ભી ફોર્મ્યુલા છે ભાઈ ટાઈમ ભી તો જોવો પડે એમાં રાઈટ અહીંયા ભી 1 સેકન્ડ અને 1 સેકન્ડ હોય તો એક્સેલરેશન આમાં તો ડિક્રીઝ થાય છે ડિક્રીઝ થાય એટલે નેગેટિવ એક્સેલરેશન ભી કહેવાય નેગેટિવ એક્સેલરેશન ઓર એની રિટાર્ડેશન કહેવાય રિટાર્ડેશન પણ કહેવાય રાઈટ નેગેટિવ એક્સેલરેશન ઓર રિટાર્ડેશન ધે રિટાર્ડેશન 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય याद रखो याद रखो याद रखो डिस्टेंस और डिस्प्लेसमेंट नो यूनिट मीटर छे वेलोसिटी नो यूनिट डिस्टेंस नो यूनिट मीटर छे वेलोसिटी नो यूनिट मीटर पर सेकंड छे एक्सेलरेशन नो यूनिट मीटर पर सेकंड स्क्वायर छे इज वेरी इंपोर्टेंट एक्सेलरेशन नो यूनिट मीटर पर सेकंड छे के एनी डेफिनेशन मा आवे एक्सेलरेशन એટલે શું रेट ऑफ चेंज इन वेलोसिटी वेलोसिटी नो रेट ऑफ चेंज रेट इन टाइम रेट ऑफ चेंज इन वेलोसिटी अब वेलोसिटी नो यूनिट क्या छे मीटर पर सेकंड अपॉन टाइम नो यूनिट कितना सेकंड એટલે આ બને નું શું થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર અથવા આપણે એને મીટર સેકન્ડ માઇનસ 2 પણ બતાવી શકીએ યાદ રાખજો डिस्टेंस और डिस्प्लेसमेंट मीटर में वेलोसिटी और स्पीड मीटर पर सेकंड में और एक्सेलरेशन मीटर पर सेकंड स्क्वायर में मेजर है राइट हां इन यूनिट्स भी किलोग्राम इट मस्ट बी रिमेंबर्ड दैट द एक्सेलरेशन इज अ वेक्टर क्वांटिटी एक्सेलरेशन इज अ स्केलर और वेक्टर वेक्टर क्वांटिटी कारण के बाद वेलोसिटी आ रही है वेलोसिटी इज वेक्टर क्योंकि वेलोसिटी में डिस्प्लेसमेंट आ जाए राइट तो डिस्प्लेसमेंट इज वेक्टर जो यहां पहले भी करी है डिस्प्लेसमेंट वेक्टर छे डिस्प्लेसमेंट वेक्टर छे तो वेलोसिटी पर वेक्टर कहवाई कारण के रेट ऑफ
sorry total displacement upon time and velocity ke liye, kyunki velocity speed with the direction is velocity, right? To ane aa acceleration એટલે કે velocity upon time, to velocity vector છે to acceleration પણ vector કહેવાય. સમજો? તો કયા કયા વેક્ટર થયા? ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી, એસેલરેશન. એટલે એસેલરેશન ઓર નેગેટિવ એસેલરેશન ઓર રિટાર્ડેશન બંને વેક્ટર અર્થ થાય. રાઈટ? હવે જોઈએ ग्रेविटेशनल एक्सेलरेशन. ओके, હવે આપણે કોઈવારે આપણને ખબર છે કે ઉપરથી નીચે પડી આપણને તો આપણને વાગે ને કે કારણ કે મોમેન્ટ કહેવાય. શું કહેવાય? મોમેન્ટમ. મોમેન્ટમ એટલે કે માસ ઇનટુ વેલોસિટી. મોમેન્ટ મે આગળના ચેપ્ટરમાં બી શીખવાડ્યું છે, ખબર છે? નાનો પથ્થર મારીએ, મોટો પથ્થર મારીએ, શીખવાડ્યું છે ને? જેમ કે કોઈ પણ મોમેન્ટમ નો મતલબ છે ઇફેક્ટ. હતું મોમેન્ટમ આગળના ચેપ્ટરમાં, બાય ફર્સ્ટ લેસનમાં. ઇફેક્ટ ક્યારે આપણને ઇફેક્ટ ક્યારે વધારે થાય? જ્યારે આપણને માસ, માસ એટલે ગ્રામ અથવા કિલોગ્રામ, અને વેલોસિટી એ બંનેની કમ્બાઈન ઇફેક્ટને મોમેન્ટમ કહેવાય. એટલે આપણને ઇફેક્ટ ક્યારે થાય? એક નાનો પથ્થર મારીએ કે મોટો પથ્થર મારીએ, મોટો પથ્થરમાં આપણને વાગે તો આપણને વધારે ઇફેક્ટ થાય ને, રાઈટ? ઓકે, હવે સપોઝ સમજો કે એક આને એક નાનો પથ્થર મારો, એટલી જ વેલોસિટી, વેલોસિટી સેમ રાખો, હાથથી જ મારું છું, એક નાનો પથ્થર મારો અને બીજો મોટો પથ્થર મારો, તો કયો વધારે વાગે? મોટો પથ્થર વધારે વાગે, રાઈટ? ઓકે, હવે વેલોસિટી સેમ રાખી, હવે આપણે એમ કહીએ કે માસ સેમ રાખી, વેલોસિટી અલગ અલગ કરી લઈએ, વેલોસિટી અલગ કરીએ. જેમ કે માસ એટલે સપોઝ આ આ ઢક્કન છે, હું આને આમ જ મારું છું ધીમેથી, વેલોસિટી, પણ એને હું એકદમ રબર બેન્ડ થી જોરથી ખેંચીને એને મારું છું, ફટ દઈને વાગે. અથવા તો બુલેટ ની મેં ગન નું શીખવાડ્યું હતું ને, ગન ની અંદર જે કારતૂસ હોય એને હાથથી મારું અને એને ગન માં નાખી મારું, તો સેનાથી વધારે ઇફેક્ટ થાય? ગનથી મારી માણસ મરી જાય. કેમ? કારણ કે માસ તો અલગ હતું કે સેમ હતું? માસ સેમ હતું, તો શું અલગ હતું? વેલોસિટી અલગ હતું. તો ઇફેક્ટ કોના પર ડિપેન્ડ કરે? બંને પર ડિપેન્ડ કરે, માસ પર બી ડિપેન્ડ કરે, વેલોસિટી પર બી ડિપેન્ડ કરે. ઓકે, હવે હવે આ ચેપ્ટર પર આવીએ, ગ્રેવિટેશનલ એસેલરેશન. ફોર એક્ઝામ્પલ, આ ચેર છે, એના પરથી હું નીચે કૂદકો મારું તો હું મરી જાઉં? ના, મારું માસ તો એ જ છે ને, મારું બોડી તો એ જ છે, અને અંદર જે મટીરિયલ છે એ તો એ જ છે, પણ હું 10th ફ્લોર પરથી નીચે જમ્પ મારું તો મરી જાઉં? હા, હા મરી જાઉં. કેમ? માસ શું અલગ છે? બંને વખતે શું અલગ છે? વેલોસિટી અલગ છે, રાઈટ? તો જો આ થયું, તમને સમજાવું કે આ એક 10th ફ્લોરની બિલ્ડિંગ છે, 10 માળની બિલ્ડિંગ છે, અને આ એક ચેર છે, બરાબર? હું અહીંયાથી જમ્પ મારું તો મારી વેલોસિટી એટલી વધી જ ના હોય, ખાલી માસ જ છે. માસ તો મારું જેટલું પણ છે 60 કેજી છે એ જ, અને વેલોસિટી તો બહુ ઓછી, વેલોસિટી તો અટેન જ નહીં કરી. પણ જ્યારે ઉપરથી નીચે આપણે જમ્પ મારીએ ત્યારે જે પહેલી સેકન્ડમાં આટલું ડિસ્ટન્સ કવર કરે, પછી બીજી સેકન્ડમાં એનાથી ડબલ ડિસ્ટન્સ કવર કરે, ત્રીજી સેકન્ડમાં એનાથી બી વધારે, ચોથી સેકન્ડમાં એનાથી બી વધારે, અને સમજો છો? અને જ્યારે નીચે આવે ત્યારે એની વેલોસિટી બહુ બધી વધેલી હોય. કેમ? તો આ કયું મોશન કરે છે? યુનિફોર્મ વેલોસિટી ઓર એસેલરેટેડ મોશન? એસેલરેટેડ મોશન કરે છે કે નથી કરતું? કરે છે, રાઈટ? એસેલરેટેડ મોશન એટલે શું? વેલોસિટી એટલી નીકળી રહે કે વધે કે ઘટે? વેલોસિટી વધતી જાય અથવા ઘટતી જાય કન્ટિન્યુઅસલી. તો અહીંયા વેલોસિટી સપોઝ 10 મીટર કર્યું, 10 મીટર ઇન 1 સેકન્ડ, પછી 20 મીટર ઇન 1 સેકન્ડ, 30 મીટર ઇન 1 સેકન્ડ, 40 મીટર ઇન 1 સેકન્ડ, રાઈટ? તો
समझ में आ रहे तो 10th फ्लोर के नीचे ही आप पहुंचे होते हैं, हमारी वेलोसिटी 80 मीटर पर सेकंड थी गई हुई कदाच, समझ में आ रहे हैं, ये हमारी बिल्डिंग नीचे तो ऊपर भी नहीं है, जैसे नीचे पड़े अपने तो यहाँ चेयर भी नहीं है, चेयर हो नहीं है नीचे अपने पड़े तो यहाँ भी आटलू थरू ने तेरे मारी मारी स्पीड तो नहीं है, 10 मीटर पर सेकंड की स्पीड थी जो उन ग्राउंड पर लैंड थो एक सेकंड माय एक सेकंड का तभी ऊंचा टाइम में पहुंचे राइट, पर जैन जब ऊपर भी नीचे आई है मैंने स्पीड बढ़ती जा बढ़ती जा बढ़ती जा बढ़ती जाए तो कैन यू सी यहाँ एनी स्पीड 10 मीटर पर सेकंड है, पची बीजी सेकंड में 20 मीटर पर सेकंड है, 30 मीटर पर सेकंड है राइट, तो इट इज एक्सेलरेटेड मोशन बिकॉज इट्स वेलोसिटी के वजह से स्पीड के वेलोसिटी बिकॉज अब यहाँ भी आप नहीं हम ऊपर पड़े हम जरा हम फरमाना जरूर है राइट, इट इज स्ट्रेट एक ही लाइन में एक ही डायरेक्शन में जाए सो वी कैन से नॉट स्पीड इज वेलोसिटी, समझ में बोला छे बॉलिंग कर रहे तो स्पीड के वजह के वेलोसिटी के वेलोसिटी के वजह स्पीड के एटली स्पीड की बॉल जाए ठीक है, और जब बॉल जाए ना तो ये आम ना जाए भाई ये बॉल आम जाए तो डायरेक्शन थोड़ी ना सेम एक डायरेक्शन थे तो आ डायरेक्शन में जाए पछी आ रहे आ सीधी डायरेक्शन आ के रहे तो इतनी तो डायरेक्शन एक कर्व छे ना तो बॉलर जरे बॉलिंग करे इतने अपन जो एटली स्पीड थी ना के जब के वेलोसिटी थी ना के ओवर ना यूज कर सके बिकॉज इनो जो पाथ छे कर्व शेप छे तो खबर पड़े छे हां तो ग्रेविटेशनल एक्सेलरेशन હવે પર આવે ગ્રેવિટેશન એટલે આપણે અહીંયા નીચે પડી એટલે આપણે વાગે કેમ કારણ કે મારું માસ તો એનું એ રહે છે પણ મારી વેલોસિટી બહુ વધી ગઈ એની કમ્બાઈન ઇફેક્ટ થી મને ઇન્જરી થઈ જાય જેને મોમેન્ટમ કહેવાય માસ ઇન્ટુ વેલોસિટી માસ તો સેમ જ છે પણ વેલોસિટી ઇન્ક્રીઝ થઈ ગઈ સો મોમેન્ટમ ઇન્ક્રીઝિસ મોમેન્ટમ એની ઇફેક્ટ ઓન માય બોડી ઇન્ક્રીઝિસ રાઈટ આ તમે ફિઝિક્સમાં આગળના ચેપ્ટરમાં ભણશો આ મોમેન્ટમ uniform acceleration कौन कहवाय when a body describe equal changes in velocity in equal interval of time change equal હોય okay चलो ये change કેટલો છે velocity નો change કેટલો છે 10 meter per second square કારણ કે change ને તો આપણે acceleration કહીએ અહીંયા change કેટલો થયો 10 meter per second square અહીંયા change કેટલો થયો 10 meter per second square इक्वल इंटरवल ऑफ टाइम एक-एक सेकंड में चेंज सरखो થાય છે चेंज तो થાય બે વેલોસિટી તો વધે છે પણ ચેન્જ ઇક્વલ હોય તો એને યુનિફોર્મ એસેલરેશન કહેવાય ઓકે એટલે યુનિફોર્મ એસેલરેશન કોને કહેવાય ચેન્જ ઇઝ ઇક્વલ ઇક્વલ ઇન ઇક્વલ ટાઈમ તો ગ્રેવિટેશનલ એસેલરેશન ઇઝ यूनिफॉर्म एक्सेलरेशन के भाई ओके पण આપણે આમ રસ્તા પર જતા હોઈએ સ્ટાર્ટિંગ માં 1 સેકન્ડ માં 10 મીટર કર્યું પછીની 1 સેકન્ડ માં 15 મીટર કર્યું પછીની 1 સેકન્ડ માં 17 મીટર કર્યું પછીની 1 સેકન્ડ માં 21 મીટર કર્યું પછીની 1 સેકન્ડ માં 30 મીટર કરી નાખ્યું ચાલો તો ફર્સ્ટ સેક્શન માં એની સ્પીડ કેટલી થઈ 10 મીટર પર સેકન્ડ પછી 1 સેકન્ડ પછી ની સ્પીડ કેટલી થઈ ગઈ 15 મીટર પર સેકન્ડ પછી 17 મીટર પર સેકન્ડ સ્પીડ તો ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે ઇન્ક્રીઝ ઇન્ક્રીઝ એન્ડ ઇન્ક્રીઝ એન્ડ ઇન્ક્રીઝ સ્પીડ તો ઇન્ક્રીઝ જ થતી જાય છે પણ ચેન્જ કેટલો છે અહીંયા 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો છે અહીંયા 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે સમજવા છે તો ચેન્જ ઇઝ નોટ સેમ સો एक्सेलरेशन तो कहवाया जाने कारण की स्पीड तो वत्ती चाहिए छे एक्सेलरेटेड मोशन तो कहवाय बट इट इज नॉट यूनिफॉर्म एक्सेलरेशन समझ में आया बट ग्रेविटेशनल एक्सेलरेशन इज अ यूनिफॉर्म एक्सेलरेशन बिकॉज़ चेंज इज सेम यानी वेलोसिटी आ में डिस्टेंस को आ डिस्टेंस छे आ वेलोसिटी छे और एक्सेलरेशन छे खबर पड़ी acceleration due to gravity when the body falls freely from a certain height पर थी body ऊपर थी नीचे freely fall करे it velocity constantly increases it velocity constantly increases ये velocity increase होती जाए and hence acted upon the uniform acceleration and also uniform acceleration
changes in. The acceleration of a freely falling body, both under the action of gravity of earth, is called as acceleration due to gravity. चलो ऊपर से नीचे बॉडी कौन फेंके छे केम आवे छे कारण कि ग्रेविटी इन्हें खेंचे छे એટલે ઉપર થી નીચે કેટલું જોર થી ખેંચતી હશે કે ઈચ સેકન્ડ એની સ્પીડ વધતી જાય વધતી જાય વધતી જાય તો એમાં જે એસેલરેટેડ મોશન આવે છે બીકોઝ ઓફ અર્થ ગ્રેવિટી તો આને જે ઉપર થી નીચે પડે બોડીને માં જે એસેલરેશન ક્રિએટ થાય છે એ એસેલરેશનને એસેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી અથવા તો આપણે વ્હીકલ લઈને જતા હોય તો એસેલરેશન ડ્યુ ટુ પેટ્રોલ એન્જિન એન્જિનને કારણે આપણું એસેલરેશન થયું પણ આમાં એસેલરેશન કોને લીધે થયું ગ્રેવિટીને લીધે થયું રાઈટ જ્યારે ઉપર થી નીચે બોડી પડે ત્યારે એનું એસેલરેશન પોઝિટિવ કહેવાય કે નેગેટિવ કહેવાય પોઝિટિવ કહેવાય પણ નીચે થી ઉપર ફેંકે ત્યારે નેગેટિવ કહેવાય જો નીચે થી ઉપર ફેંકીએ ત્યારે શું થાય જ્યારે પહેલી 1 સેકન્ડ માં પહેલી 1 સેકન્ડ માં એને 40 મીટર ડિસ્ટન્સ કવર કર્યું કારણ કે બોલ તો ઉપર જાય છે કારણ કે આપણે નીચે થી ઉપર ફેંક્યો છે પણ ગ્રેવિટી થી બોલને તો નીચે આવવું છે પછીની 1 સેકન્ડ માં એને 30 મીટર જ કવર કરે પછીની 1 સેકન્ડ માં એ 20 મીટર કવર કરે પછીની 1 સેકન્ડ માં એ 10 મીટર જ કવર કરે એન્ડ ફાઇનલી સ્ટોપ થઈ જાય રાઈટ નીચે થી બોલ ફેંકે એકદમ ફાસ્ટ હતો ધીમે 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 ધીમો થતો જાય એને ફાઇનલી સ્ટોપ થઈ જાય રાઈટ પણ અંડર ગ્રેવિટી છે ને તો એ એસેલરેશન પણ યુનિફોર્મ હોય પણ એની વેલોસિટી ડિક્રીઝ થતી જાય છે તો આને નેગેટિવ એસેલરેશન right for example acceleration due to gravity is maximum at poles jo earth no je shape che puro ekdam round nahi spherical nahi thodo oval shape che to aa je radius che ochi che ane equator ni radius vadhare che right to tame baitram chapter pachi tame manso ki ग्रेविटेशनल फोर्स છે ને એ ઇન્વર્સલી પ્રોપોર્શન ટુ ધ રેડિયસ સ્ક્વેર પર ડિપેન્ડ કરે છે યાદ રાખજો ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શન ટુ ધ સ્ક્વેર ઓફ ધ રેડિયસ ઇન્વર્સ પ્રોપોર્શન નો મતલબ થાય રેડિયસ ઓછી તો ફોર્સ વધારે કારણ કે આ સપોઝ આ મેગ્નેટ છે સમજો ને આ મેગ્નેટ છે અર્થ નું જે સેન્ટર છે ને મેગ્નેટ છે તો અહીંયા થી એપલ પડે तो जल्दी की यहां पहुंची जाए कि यहां देने खबर पड़े छे ना तो यहां यहां फोर्स વધારે લાગે કારણ કે ડિસ્ટન્સ ઓછું છે આપણે કોઈ પણ મેગ્નેટ હોય બરોબર અને અહીં ખીલી મૂકી દઈએ તો અહીં જતે જતું રહે પણ અહીંયા મૂકીએ તો અહીં જતે ના જાય પણ અહીં જતા વાર લાગે એટલે કે આ ફોર્સ ઓછો હોય આ ફોર્સ બહુ જલ્દી હોય તરત ચાલી જાય યાની ડિસ્ટન્સ લેસ તો ફોર્સ મોર હોય ગ્રેવિટેશનલ ફોર્સ મોર હોય અને ગ્રેવિટેશનલ ફોર્સ મોર હોય તો એસેલરેશન એસેલરેશન તો વધારે થાય ને ભાઈ એસેલરેશન એટલે તમે વિચારો કે તમે ફોર્સ વધારે લાગો તો એની સ્પીડ તો વધી જાય ને ફોર્સ તમે ઓછો આપો તો ધીમે ધીમે વધે વધે તો ખરું સમજમાં આવે છે હા તો અહીંયા એમ કહેવાનું કે સૌથી વધારે એસેલરેશન ક્યાં હોય સૌથી વધારે એસેલરેશન ક્યાં થાય વો પોલ્સ પર થાય એના કરતા ઇક્વેટરમાં એસેલરેશન ઓછું થાય For example, acceleration due to gravity is maximum at pole and its value with respect to the pole decreases. Acceleration ની value છે decrease થતી જાય up to pole સુધી. Pole આગળ acceleration maximum હોય યા acceleration minimum હોય. Right? If the body is taken towards the equator, જ્યારે body ની equator ની નજીક લઈ જઈએ તો acceleration ઓછું થાય ઓછું થાય તો આપણે એમ કહીએ કે એક બિલ્ડિંગ છે એ અહીંયા સાઉથ આફ્રિકામાં એક બિલ્ડિંગ છે સમજો અને એક નોર્થ પોલમાં બિલ્ડિંગ છે હવે એક જ ટાઈમે આ 10 માળની બિલ્ડિંગ છે અહીંયા પણ 10 ફ્લોરની બિલ્ડિંગ છે હવે અહીંયાથી એક માણસ જમ્પ મારે અહીંયાથી એક માણસ જમ્પ મારે તો કોણ પહેલા પહોંચે પોલ્સમાં પહોંચે કેમ કારણ કે ત્યાં ગ્રેવિટી વધારે છે એટલે પર સેકન્ડ જે ચેન્જ છે ને ગ્રેવિટી વધારે છે એટલે એસેલરેશન વધારે થાય ને ચેન્જ વધારે થાય સમજમાં ચેન્જ વધારે થાય એટલે કે પહેલા આ 1 સેકન્ડમાં એક આ 1 સેકન્ડમાં 10 મીટર ગયું ને તો પછીની 1 સેકન્ડમાં 12 મીટર જાય ખબર પડી 12 નહીં એટલે અહીંયા થાય 22 મીટર જાય તો ચેન્જ કેટલું થયું
12 है वो ना पर ये यहां कितने होतो 10 होतो ये 10 20 30 40 ये होतो पर हमें फरी थी 12 तो था आज अनि ने 12 ऐड कर दो तो पाछी ही 1 सेकंड में कितने थयो 34 थयो तो चेंज तो सब हो छे એટલે જ એને યુનિફોર્મ એસેલરેશન કહેવાય નહીં ખબર પડતી કઈ પડે છે હા ગ્રેવિટી વધારે હોય અહીંયા એટલે આ માણસ છે ને જલ્દીથી નીચે પડી જાય કારણ કે ઈચ સેકન્ડ છે એની સ્પીડ વધતી જાય અને સ્પીડ વધતી જાય વધારે વધે આના કરતા રાઈટ સમજો કે આ પોલ્સ પર થાય અને આ ઇક્વેટર પર થાય એક સેકન્ડમાં 10 બીજી સેકન્ડમાં 20 પણ આમાં એક સેકન્ડમાં 10 તો બીજી સેકન્ડમાં 22 થાય આમ પહેલી સેકન્ડમાં 11 થાય એક્ચ્યુઅલી ખબર પડી 11 22 33 44 એવું થશે તો ચેન્જ કેટલો થયો અહીંયા 11 નો થયો ચેન્જ કેટલો થયો 11 નો થયો ચેન્જ 11 નો થયો ઓકે અને કોઈ પણ ઓબ્જેક્ટ ને ડીપ ઇનસાઇડ માઇન્ડ લઈ જઈએ જેમ કે આ અર્થ છે તમને ખબર છે કે આ અર્થ ની આપણે કે દૂધ ગરમ કરીએ તો ઉપર જ મલાઈ છે પણ અંદર તો દૂધ છે ને હા તો આપણે ક્યાં રહીએ છે અર્થ ક્રસ્ટ પર રહીએ છે આ સોલિડ છે તો આપણે પહેલા જ્યારે અર્થ બની ને ત્યારે પૂરું લિક્વિડ હતું ધીમે 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 જેમ ટાઈમ પાસ થતો ગયો એમ કેમ પહેલા આખું લિક્વિડ જ હોય મિલ્ક પછી ધીમે 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 ઠંડુ પડતું જાય અને ઉપર શું થતું જાય સોલિડ એનું કવર બનતું જાય તો આ ઉપરનું જે લેયર છે એને ક્રસ્ટ કહીએ જે સોલિડ છે પણ આજે પણ અંદર તો શું છે લિક્વિડ છે ઓકે તો હવે સપોઝ આ અહીંયાથી આપણે ડીપ ઇનસાઇડ માઇન્ડ જઈએ અહીંયા જઈએ ડીપ ઇનસાઇડ માઇન્ડ જઈએ તો ત્યાં પણ ગ્રેવિટી શું થાય ડિક્રીઝ થઈ જાય ઓકે કેમ તમે એમ કહેશો કે મેં ડિસ્ટન્સ લેસ હોય સપોઝ સમજો કે આ ડિસ્ટન્સ લેસ છે આ ડિસ્ટન્સ મોર છે તો ડિસ્ટન્સ લેસ ગ્રેવિટી મોર થાય ડિસ્ટન્સ મોર ગ્રેવિટી લેસ થાય ગ્રેવિટી લેસ થાય ઓકે પણ હવે અહીંયાથી આપણે એમ કે અહીંયાથી આપણે ખાડો ખોદી અને માઇન્સ માં જઈએ તો અહીંયા ડિસ્ટન્સ કેટલું થઈ ગયું ઓછું થઈ ગયું તો ડિસ્ટન્સ લેસ ગ્રેવિટી મોર થવી જોઈએ ને પણ અહીંયા મોર નથી થતી અહીંયા હજી પણ લેસ થઈ છે કેમ કેમ કારણ કે સમજો કે કોઈ પણ બોડી છે ને સપોઝ આ અર્થ છે એના પર આ એપલ અહીંયા પડે છે બરોબર તો એપલ ને કોણ આખી આ બોડી એટ્રેક્ટ કરે એને રાઈટ પણ હવે તમે જ્યારે ડીપ ઇનસાઇડ માઇન્ડ જતા રહો તો આ આ જે આટલી બોડી છે ને એટ્રેક્ટ નહીં કરે પણ આ બહારની અંદરની જે બોડી છે એ જ એટ્રેક્ટ કરશે કારણ કે એનું માસ ઓછું થઈ ગયું જે તમે આના પછીના ચેપ્ટરમાં ભણશો એટલે અત્યારે થોડું નહીં ખબર પડે રાઈટ પણ તમને એવું ખાલી એવું કીધું છે એક જ લાઈન છે તો ભી હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરું છું પોલ્સ ઉપર ગ્રેવિટી વધારે હોય ઇક્વેટર પર ગ્રેવિટી ઓછી હોય પણ ડીપ ઇનસાઇડ ધ માઇન્ડ ગ્રેવિટી ઓછી હોય એટલે ઇન શોર્ટ પોલ્સ પર મેક્સિમમ હોય ઇક્વેટર પર મિનિમમ હોય એઝ વેલ એઝ ડીપ ઇનસાઇડ ધ માઇન્ડ એનાથી ભી મિનિમમ હોય ઓકે નાઉ મેગ્નિટ્યુડ ઓફ અસેલરેશન અસેલરેશન ના મેગ્નિટ્યુડ કયા છે મેગ્નિટ્યુડ એટલે સોરી મેગ્નિટ્યુડ ની એના યુનિટ્સ એન્ડ એઝ વેલ એઝ મેગ્નિટ્યુડ બી ગ્રેવિટેશનલ અસેલરેશન ના ગ્રેવિટેશન અસેલરેશન એક્ચ્યુઅલી ગ્રેવિટેશનલ અસેલરેશન તો અલગ અલગ છે ને અહીંયા પણ અલગ છે અહીંયા પણ અલગ છે જી ની વેલ્યુ તો બંને જગ્યાએ અલગ છે પણ આપણે શું લઈએ છે એગ્રેગેટ લઈએ છે નોર્મલી એક બંને અલગ અલગ નથી લેતા તો જી ની વેલ્યુ અર્થ ના સરફેસ પર અહીંયા 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 વધે આપણે એક નોર્મલ એક કોમન વેલ્યુ લઈએ છે તો જી એટલે કે ગ્રેવિટેશન અસેલરેશન જ પણ કહેવાય અસેલરેશન આપણે સ્કૂટર લઈને જતા હોય તો ગ્રેવિટેશનલ અસેલરેશન કહેવાય જે એને લીધે પેટ્રોલના લીધે માં અસેલરેશન આવ્યું છે પણ ઉપરથી નીચે પડે છે કોઈ પણ વસ્તુ તો એ બીકોઝ ઓફ ગ્રેવિટીના લીધે નું અસેલરેશન આવે છે એટલે એ નોર્મલી એ બોલાય પણ ગ્રેવિટીના લીધે હોય તો એને જી લખીએ છે તો ગ્રેવિટેશનલ અસેલરેશન ની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે રાઈટ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે ઇન SI સિસ્ટમ યાની મીટર પર સેકન્ડ એન્ડ CGS સિસ્ટમમાં 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર છે
કેમ કારણ કે 9.8 છે ભાઈ 9.8 મીટર અને સેન્ટીમીટર માં જોવું હોય તો 9.8 મોટા માંથી નાનામાં મારી પાસે શું હતું આગળના ચેપ્ટરમાં શીખવાડે નહીં બહુ સારી રીતે શીખવાડે છે ભાઈ મોટામાંથી નાનામાં મીટરમાંથી સેન્ટીમીટરમાં મોટામાંથી મારી પાસે મલ્ટીપ્લિકેશન છે તો મલ્ટીપ્લિકેશન મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો રિલેશન 100 તો 98 અપોન તમે બાગળ તો કઈ યાદ નથી તમને આટલું સખત મેં શીખવાડું છું ભાઈ કિલો હેક્ટો ડેકા મીટર ડેસી સેન્ટીમીટર મોટામાંથી નાનામાં મલ્ટીપ્લિકેશન કેમ આવું કરો છો ઝીરો ઝીરો કેન્સલ તો 980 થઈ ગયો મીટર અને સેન્ટીમીટર માં કારણ કે સેકન્ડ તો એનું એ જ છે ખાલી મીટર નો સેન્ટીમીટર કર્યું છે તો 9.8 એટલે 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર થાય રાઈટ એનો મતલબ શું થયો ચેન્જ અસર્વેશન એટલે ચેન્જ થયો કે ભાઈ રાઈટ તો બતાવો એનો મતલબ શું છે જેમ કે કોઈ માણસ ઉપરથી નીચે જમ્પ મારે ઉપરથી નીચે જમ્પ મારે તો પહેલી સેકન્ડમાં એ 9.8 મીટર ઇન ફર્સ્ટ સેકન્ડ કરે પછી બીજી સેકન્ડમાં 19.6 મીટર કરે ત્રીજી સેકન્ડમાં 19.6 એન્ડ 9.8 24.4 મીટર કરે ચલો પહેલી સેકન્ડમાં વેલોસિટી કેટલી થઈ 9.8 મીટર પર સેકન્ડ થઈ બીજી સેકન્ડમાં વેલોસિટી કેટલી થઈ 19.6 મીટર પર સેકન્ડ થઈ ત્રીજી સેકન્ડમાં વેલોસિટી કેટલી થઈ 24.4 મીટર પર સેકન્ડ થઈ એની વેલોસિટી ઇન્ક્રીઝ થતી જાય છે કે નહીં હા વેલોસિટી ઇન્ક્રીઝ થતી જાય છે ઇસ એક્સેલરેટેડ મોશન પણ ચેન્જ કેટલો છે ચલો ચેન્જ કેટલો થયો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે આમાંથી આ માઇનસ કરો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે સમજો છો ચેન્જ એટલે કે એટલી સ્પીડ એની વધતી જાય વધતી જાય વધતી જાય સ્પીડ અહીંયા 1 હોય 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય પછી 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જાય પછી 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જાય તો એક્સેલરેટેડ મોશન કહેવાય પણ ચેન્જ 1 જેટલી સ્પીડ વધતી જાય છે તો અહીંયા ચેન્જ એક્સેલરેશન કેટલું થયું કહેવાય 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું થયું રાઈટ તો વેલ્યુ ઓફ g ઇઝ વેલ્યુ g ની વેલ્યુ ખબર પડી આ ફિક્સ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઓર 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર ઇફ ધ બોડી ફોલ્સ ટુવર્ડ્સ અર્થ પણ જ્યારે આપણે બોડીને જ્યારે ઉપરથી નીચે બોડી ફોલ કરતી હોય ત્યારે આપણે પોઝિટિવ લેવાનું કારણ કે એને પોઝિટિવ એક્સેલરેશન કહેવાય જ્યારે એનું એક્સેલરેશન વધતું જાય સોરી એક્સેલરેશન ની વેલોસિટી વધતી જાય એક્સેલરેશન તો સેમ જ રહે ને એક્સેલરેશન તો સેમ રહે વેલોસિટી વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય એટલે પોઝિટિવ એક્સેલરેશન કહેવાય પણ નીચેની વસ્તુને ઉપર ફેંકીએ ત્યારે વેલોસિટી ડિક્રીઝ ડિક્રીઝ એન્ડ ડિક્રીઝ એન્ડ ડિક્રીઝ ત્યારે વેલોસિટી ડિક્રીઝ થતી જાય તો એને પોઝિટિવ એક્સેલરેશન કહેવાય કે નેગેટિવ એક્સેલરેશન નેગેટિવ એક્સેલરેશન તો જ્યારે આપણે બોડીને નીચેથી ઉપર ફેંકીએ છીએ ત્યારે એનું એક્સેલરેશન -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું યાદ રાખજો આ તમને એક્ઝામમાં નહીં કે નીચેથી ઉપર ફેંકીએ ત્યારે g -9.8 લેવાનું પણ બોડી ઉપરથી નીચે પડતી હોય ત્યારે g ની વેલ્યુ +9.8 મીટર પર સેકન્ડ લેવાનું રાઈટ ચલો ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ છે ફટાફટ ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ તો પતાવ મારે તો ગ્રાફ બી પતાવવાના હતા આજે ચલો ન્યુમેરિકલ પ્રોબ્લેમ એન એરોપ્લેન ફ્લાય એન એરોપ્લેન ફ્લાઈઝ ટુવર્ડ સાઉથ ટુવર્ડ્સ સાઉથ એન્ડ કવર 324 કિલોમીટર ઇન 20 મિનિટ Calculate the displacement. Displacement, velocity in kilometer per hour and meter per second. But maybe find करो. एक aeroplane fly towards the south. एक aeroplane चे यहाँ भी south direction में चाहिए चाहिए यहाँ. And cover 324 kilometer in 20 minutes.
तो डिस्प्लेसमेंट कितना था? सो डिस्प्लेसमेंट बोलो 324 किलोमीटर इन साउथ, राइट? बिकॉज डिस्प्लेसमेंट इज मैग्नीट्यूड एज वेल एज डायरेक्शन एंड डिस्प्लेसमेंट के तो यू हैव टू खाली 324 तो ये ना चाह रहा तो ये डिस्टेंस का भी कह रहा है. डिस्प्लेसमेंट वर्ड है तो डायरेक्शन भी बताओ पड़े, राइट? नाउ वेलोसिटी, वेलोसिटी फाइंड करें. आ मिनिट है आ किलोमीटर है, याद रखो. तो बनने का तो किलोमीटर पर आर जो है, आर जो है तो टाइम जो है यहां डिस्टेंस आप 324 किलोमीटर અને ટાઈમ ઇક્વલ ટુ 20 મિનિટ. ચલો એને અવર માં જવું છે તો 20, ચલો મિનિટ માંથી અવર માં, નાના માંથી, કારણ કે મિનિટ નાની છે અવર મોટા છે, યાદ રાખો. નાના માંથી મોટા માં ડિવાઈડ કરવાની, યસ, એ તો ખબર પડી કે ડિવાઈડ કરવાનું. પછી બોલવાનું કે એક અવર માં કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય, રાઈટ? 2 1 સા 2 3 સા ધેટ ઇઝ 1/3 અવર. टाइम इक्वल अटली खबर पड़ी. ओके, नाउ वेलोसिटी इट इज टू थाई, वेलोसिटी इक्वल टू डिस्प्लेसमेंट अपॉन टाइम, राइट? डिस्प्लेसमेंट छे 324 किलोमीटर एंड टाइम इज 1/3 आवर. तो किलोमीटर पर आवर है वो वेलोसिटी. But denominators, denominator become numerator. So 324 into 3 kilometer per hour. 4 3s are 12. 3 2s are 6 plus 7. 972 kilometer per hour. Velocity. अटली खबर पड़ी? Okay. अबे तुमने kilometer per hour माँ भी पूछी थी, meter per second माँ भी पूछी थी. याद रखो, अत्यारे दोनों तुमने एमएस सीखा नहीं दोचु. वेलोसिटी छे 972 किलोमीटर पर आवर, तो एमाथी 972 मीटर पर सेकंड मा जाऊ छे. माने कह सो, चलो किलोमीटर माथी मीटर मा मोटा माथी नाना मल्टीप्लाई, तो ऊपर किलोमीटर छे तो ऊपर अज करीसु. 1 किलोमीटर यानी 1000 मीटर. आवर माथी सेकंड मा मोटा मानी नाना, राइट? तो वन आवर में कितनी सेकंड हो, मिनट नहीं, 360. खबर पड़ी? तो 0000 कैंसिल, 972 आना हाफ 5 आना हाफ 18, सो 5 बाय 18 मीटर पर सेकंड, राइट? तो आने करो ना 270 into 580, 970 into 580. जो खाली किलोमीटर पर आवर माथी मीटर पर सेकंड में जवू होय तो किलोमीटर पर आवर माथी मीटर पर सेकंड अथवा मीटर पर सेकंड माथी किलोमीटर पर आवर में जवू होय तो 5 बाय 18 नो रिलेशन छे. सो याद રાખવાનું 5 बाय 18 याद રહ્યું આ 5 बाय 18 છે. તો ક્યારે 5 बाय 18 કરવાનું, ક્યારે 18 बाय 5 કરવાનું, યાદ રાખો. હું મોટી છું, તમે નાના છો. કિલોમીટર આના બીજામાં અપ્લાય ના થાય, ખાલી કેમાં અપ્લાય કરવાનું? वेलोसिटी में अप्लाई करवाना, नीचे क्या अप्लाई नहीं करवाना. 5 बाय 18, 18 बाय 5. ओके, अबे हूँ मोटी छू, तुम नाना छो, એટલે કે કિલોમીટર પર આર માંથી, એટલે કે મોટા યુનિટ માંથી નાના યુનિટ માં જવું હોય તો મારી પાસે 5 છે. શું છે? મેમ પાસે શું છે? 5, એટલે કે 5 બાય 18 થી મલ્ટીપ્લાય કરવાનું, રાઈટ? તો અહીંયા જો કિલોમીટર પર આર માંથી, કિલોમીટર પર આર માંથી મીટર પર સેકન્ડ માં જવું હોય तो किलोमीटर पर आवर माथी मीटर पर सेकंड में जो हो तो 5 बाय 18 थी मल्टीप्लाई करवानो. बनने में मल्टीप्लाई ही करवानो, खबर पड़ी? और मैम पासे सु छे 5 छे, पण मीटर पर सेकंड माथी किलोमीटर पर आवर मा जो हो तो 18 बाय 5
5 થી મલ્ટીપ્લાય બંનેમાં મલ્ટીપ્લાય કરવાનો ડિવાઈડ તો કોઈનામાં કરવાનો જ નથી કોઈ એવું ના કે તમે નાનામાંથી મોટામાં ડિવાઈડ નો 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 આ શું છે અલગ છે જ્યારે કિલોમીટર પર આવરમાંથી મીટર પર સેકન્ડમાં જો હોય તો 5 બાય 18 18 બાય 5 બોથ ટાઈમ મલ્ટીપ્લાય બોથ ટાઈમ મલ્ટીપ્લાય બોથ ટાઈમ મલ્ટીપ્લાય પણ કિલોમીટર પર આવરમાંથી મીટર પર સેકન્ડમાં 5 બાય 18 થી મલ્ટીપ્લાય કરવાનું ગીતા માતા 5 બાય 18 અને તમારામાંથી એટલે કે મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પર આવરમાં જવું હોય તો 18 બાય 5 થી મલ્ટીપ્લાય કરવાનું અને આનો આપણે યુઝ ટ્રેમેન્ડસલી કરીશું આ ચેપ્ટર હવે પછીના બહુ બધા સમ હશે બધામાં કરીશું હવે હું આખો આ નહીં કરું 1003600 હું નહીં કરું હું યાદ ખબર પડી ડાયરેક્ટ 5 બાય 18 18 બાય 5 કરીશું સપોઝ સમજો કે આવું છે વેલોસિટી છે 5 મીટર પર સેકન્ડ તો કેટલા કિલોમીટર પર આવર થાય ચલો 5 મીટર પર સેકન્ડ છે તો 5 કિલોમીટર પર આવરમાં જવું છે તો Yes, very good. I love you. Super well done. नाना माती मोटा माँ खाली velocity माँ लागे. नाना माती मोटा माँ जो हुई तो 18 by 5 करना. 5 5 cancel. So 18 kilometer per hour थी जाए. Right? प्रैक्टिस प्रॉब्लम नंबर 1 नो चलो चलो सम हां एमा सेकंड अ रेस हॉर्स रन्स स्ट्रेट टुवर्ड्स द नॉर्थ चलो वो डायरेक्टली ये लगू जो एक हॉर्स है ये नॉर्थ में जा रही है एंड कवर 540 मीटर इन 1 मिनट देन यू हैव टू फाइंड डिस्प्लेसमेंट velocity in meter per second as well as kilometer per hour banne ma tumhe velocity find karna hai to first is displacement so kya hai 540 meter in nahi aapko ye in north right atli khabar padi okay second is velocity find kariye che to मीटर वाले सेकंड जो है मीटर वाले मिनट छे राइट तो डिस्टेंस छे अथवा डिस्प्लेसमेंट छे 540 मीटर और टाइम छे 1 मिनट એટલે કે 60 સેકન્ડ 1 મિનિટ એટલે ઓકે આટલી ખબર પડી ઓકે સો વેલોસિટી ઇઝ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ તો ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે 540 અપોન 60 આ કેટલું હતું મીટર પર સેકન્ડ સો વેલોસિટી થઈ ગઈ સો વેલોસિટી ઇઝ 9 મીટર પર સેકન્ડ ચલો ભાઈ આમાં તો આન્સર આવી ગયો હવે જોઈએ વેલોસિટી 9 મીટર પર સેકન્ડ છે તો 9 કિલોમીટર પર આવરમાં જવું છે 18 બાય 5 થી મલ્ટીપ્લાય કરીશું हमरा सिखवाड़ियों ने हाँ तो 18 9 का कितना था 144 बाय 5 तो अने 144 बाय 5 करी ना को 5 2 जा 10 5 8 जा 40 एंड 5 8 जा तो 28.8 किलोमीटर पर आर थे गो बाकी मैं किलोमीटर पर आर में कन्वर्ट करी तू अरे आउट नहीं आउट 89 का कितना था 89 का 162 था 162 by 5 करो 5 3 जा 15 1 5 2 जा 10 2 4 जा 32.4 किलोमीटर पर आ तो टावर से ना टाइम भी हो जाएगा राइट चलो यहाँ रखिए और बीचो एक एक न्यूमेरिकल प्रॉब्लम और बाकी छे जो असल वेरिएशन में छे एक अपने काले जो मंडे की